ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય 11 હિંડોળો તેનું પઠન કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેની સરસ મજાની સમજૂતી મેળવી હતી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આ કાવ્યના આધારે આપવામાં આવેલા સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરીશું. તે પહેલા ફરીથી એકવાર કાવ્યગાન થઈ જાય. હા, તો ચાલો પહેલા કાવ્યગાન કરીએ, ત્યારબાદ આ કાવ્યના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈશું ભાષા સજ્જતામાં એકવચન અને બહુવચન. ફ્રેન્ડ્સ, આપણે આગળ પણ એકવચન અને બહુવચન વિશે વાત કરી છે, તો અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આ શબ્દો વાંચતા જ તમને ખબર પડશે કે આ શબ્દ એકવચન છે
કે બહુવચન છે એટલે કે શબ્દ દ્વારા આપણે ખબર પડે છે કે એક વસ્તુની વાત કરવામાં આવી છે કે એકથી વધારે વસ્તુની વાત કરવામાં આવી છે. તો તેના આધારે પ્રમાણે અહીં જે શબ્દ આપવામાં આવ્યા છે તે શબ્દને એકવચન અને બહુવચન એમ અલગ અલગ વહેંચીને બોક્સમાં લખવાના છે. તો બધાને આ વાત સમજાઈ ગઈ હશે બરાબર ને? તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબ આપણે એક વાક્યમાં લખવાના છે. જેમ કે પહેલો સવાલ જોઈએ, શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે? હા, શ્રી કૃષ્ણએ રાથોડી મોજડી પહેરી છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બીજા પણ કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે કે જેના જવાબ તમારે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન બે, શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. ફ્રેન્ડ્સ, આપણે આખા કાવ્યમાં શ્રી કૃષ્ણ ભગવાને કેવા કપડાં પહેર્યા છે, કેવા ગણેણા પહેર્યા છે, તો એની જ વાત કરવામાં આવી છે. તો અહીં આ પ્રશ્નમાં તમારે તેનું વર્ણન કરવાનું છે કે કૃષ્ણ ભગવાને તેના હાથમાં બાજુબંધ પહેરી છે કે જે રુદ્રાક્ષની બનેલી છે, તેવી જ રીતે એને પગમાં રાથોડી મોજરી પહેરી છે. તો આવી રીતે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન ત્રણ, અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. ફ્રેન્ડ્સ, અહીં જોડકા આપવામાં આવ્યા છે. અવિભાગની વિગતને બ વિભાગની વિગત સાથે યોગ્ય રીતે જોડવાની છે. જેમ કે પહેલું હિંદોળાને, તો અહીં બ વિભાગમાંથી કયું વાક્ય લાગુ પડશે બોલો? હા, સોનાની સાંકળે બાંધ્યો છે, તો એની આગળ જે બોક્સ દર્શાવવામાં આવ્યું છે તેમાં નંબર એક લખી દેવાનું. તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બાકીના જોડકા પણ તમારે યોગ્ય રીતે જોડવાના રહેશે. પ્રશ્ન ચાર, આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા પ્રશ્ન બનાવો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, આ વાક્યો ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. અહીં એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, તો ચાલો આપણે આ ઉદાહરણને સમજીએ. વાક્ય આપવામાં આવ્યું છે, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. હવે આ વાક્ય ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીં પ્રશ્ન બનાવવામાં આવ્યો છે, હિંડોળો ક્યાં બાંધ્યો છે? તો એવી જ રીતે બાકીના જે વાક્યો આપવામાં આવ્યા છે તેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. પહેલું વાક્ય છે, કંડલા રૂપાના બનેલા છે. તો આના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવો હોય તો શું બનાવી શકાય બોલો? હા, કંડલા સાના બનેલા છે? તો આવો પ્રશ્ન આપણે બનાવીને અહીં લખી દેવાનો છે. તો એવી જ રીતે બાકીના બે વાક્યો ઉપરથી પણ તમારે પ્રશ્ન બનાવવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન પાંચ, શ્રી કૃષ્ણના વિવિધ નામોની યાદી બનાવો. તો ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે આપણે શ્રી કૃષ્ણને અલગ અલગ નામોથી બોલાવીએ છીએ. કોઈ એને કનૈયો કહે છે, તો કોઈ એને કાનુડો કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, તો કોઈ ગિરિધર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શ્રી કૃષ્ણને બધા વિવિધ નામોથી બોલાવે છે. તો તમારે આ નામોની યાદી તૈયાર કરવાની છે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છ, ચોરસમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે. શબ્દ રમતમાંથી શોધી તેની ફરતે ગોર કરો અને બંધ બેસતા વાક્ય સામે લખો. ફ્રેન્ડ્સ, તમને અહીં એક બોક્સ આપેલું દેખાય છે, તેમાં કેટલાક શબ્દ સમૂહ છુપાયેલા છે. અહીં નીચે શબ્દ સમૂહ માટે વાક્યો આપવામાં આવ્યા છે. આપણે આ વાક્યના આધારે કયો શબ્દ સમૂહ આવશે તે આ બોક્સમાંથી શોધી કાઢવાનો છે. તેની ફરતે ગોર કરવાનું છે. ત્યારબાદ જે શબ્દ સમૂહ માટે શબ્દ લાગુ પડતો હોય તેની સામે આપેલી જગ્યામાં લખવાનું છે. અહીં ઉદાહરણ તરીકે એક વાક્ય બતાવવામાં આવ્યું છે, ઘોડાની પીઠ પર નાખવાનો સામાન એટલે કે પલાણ.
આપણે કાવ્યમાં જોયું હતું કે ઘોડાની પીઠ ઉપર બેસવા માટે જે આસન લગાવવામાં આવે છે તેને પલાણ કહેવામાં આવે છે, બરાબર ને? તો ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. નંબર 1, નાજુક કે કસબી પગરખું, તો એને શું કહેવામાં આવે છે બોલો? હા, મોજડી. તો અહીં આ મોજડી શબ્દ ઉપરના બોક્સમાં શોધી કાઢવાનો છે. જુઓ, આ રહ્યો, બરાબર ને? તો હવે અહીં લખી દેવાનું છે મોજડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી જ રીતે બાકીના શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ શોધવાનો છે અને તેને બોર્ડ કરવાનું છે, ત્યારબાદ નીચે આપવામાં આવેલી જગ્યામાં લખી દેવાનું છે. તો બીજું ઉદાહરણ આપણે જોઈએ, જડીબુટ્ટીના વણાટનું એક કાપડ. તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે? બોલો, શું કહેવાશે? હા, કિન ખાબી, બરાબર ને? તો આ શબ્દ અહીં આપણે લખી દઈશું. તમારે ઉપરના બોક્સમાં આ શબ્દ શોધીને તેને ગોળ કરવાનું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ, રુદ્રાક્ષના મોટા મડકાની માળા. યાદ છે આપણે વાત કરી હતી? હા, શું કહેવાશે તેને? બેરખો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ શબ્દ તમારે શોધીને ગોર કરવાનું છે. ત્યારબાદ ચોથું જોઈએ, બેથી વધારે આંટાવાળી વારાની વીંટી. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું ને કૃષ્ણ ભગવાને હાથમાં પહેરી હતી ને, તો શું કહેવાશે તેને? હા, વેડ, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમૂહમાંથી એક શબ્દો તો લખી જ દીધા છે. તમારે આ શબ્દો ઉપરના બોક્સમાંથી શોધીને ગોર કરવાનું રહેશે. હવે જોઈએ પ્રશ્ન 7. તમારા ઘર, સારા કે આસપાસ જોવા મળતી ચીજ વસ્તુના નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દો બનાવો. ફ્રેન્ડ્સ, અહીં શબ્દ રમત આપવામાં આવી છે. અહીં તમારે તમારી આસપાસ જે વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓના નામ જ વિચારવાના છે અને અહીં આપેલ ખાલી જગ્યામાં તે પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે અહીં પહેલો આપણે શબ્દ જોઈએ, ખૂ, ત્યારબાદ બે બોક્સ ખાલી છે, તો અહીં આપણે ખુરશી શબ્દ લખી શકીએ, બરાબર ને? તો આવી જ રીતે તેની નીચેનો શબ્દ જુઓ, કયો શબ્દ બનશે બોલો? હા, ત્રિપાઈ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી રીતે અલગ અલગ શબ્દ વિચારીને આ બોક્સ તમારે પૂર્ણ કરવાના રહેશે. ચાલો હવે આપણે ત્યારબાદ જે પ્રશ્ન આપવામાં આવ્યો છે તે જોઈએ. પ્રશ્ન 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો. ફ્રેન્ડ્સ, તમે આગળ પણ જોયું હતું તે પ્રમાણે શબ્દકોશના ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના હોય તો સૌ પ્રથમ કયા શબ્દો આવે છે? હા, સ્વરથી શરૂ થતા શબ્દો. તો અહીં છે કોઈ? બરાબર, આંબો. તો આપણે સૌ પ્રથમ આંબો શબ્દ લખીશું. ત્યારબાદ બાકીના શબ્દો વ્યંજનથી શરૂ થાય છે, તો આ શબ્દોને તમારે કક્કાવાળી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખી દેવાના છે. તો દરેક જણને આ વસ્તુ સમજાઈ ગઈ હશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયના પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. તો આ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું, આવજો.